વન કવચ નામ અંતર્ગતના આ પ્રોજેક્ટમાં પાવાગઢની તળેટીમાં આવેલા વિરાસત વનની બાજુમાં વન વિભાગ દ્વારા વન કવચ આવ્યું છે જેમાં અલગ અલગ સૌથી વધુ પ્રકારના રોપાઓનો ઉછેર કરીને મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં પ્રવાસીઓ આવી અને જંગલ તેમજ પ્રકૃતિને નજીકથી માણી શકશે વન કવચ ખાતે વોકવે બનાવવામાં આવ્યો છે જેને કારણે પ્રવાસીઓ વન તેમજ ત્યાં આવનાર વન્યજીવ જંતુઓને જોઈ શકશે ત્યારે આ વનનું તારીખ ત્રણ ઓગસ્ટના ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વન કવચ નું લોકાર્પણ કરશે આ વન કવચ જે છે તેનું લોકાર્પણ ત્રીજી ઓગસ્ટે રાજ્ય કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીના હસ્તે કરવામાં આવશે આ જે વન કવચ છે તે માનનીય વડાપ્રધાન સાહેબશ્રી દ્વારા કેવડિયા ખાતે જ્યારે મિયાવાકી વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેઓએ ત્યારે જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ તીર્થ સ્થાનો પર ખાસ કરીને અંબાજી પાવાગઢ ખાતે આ વન કવચ તૈયાર કરવાનું એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને અમારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી તથા હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ અને અમારા વન સંરક્ષકશ્રી તથા અમારા નાયબ વન સંરક્ષકશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અને તેઓના સુપરવિઝન હેઠળ આ વન કવચ તૈયાર કરવામાં આવ્યું આની જે જમીનની તૈયારી છે તે મિયાવાકી ઢબથી કરવામાં આવી છે અલગ અલગ લેયર પાથરીને જેનાથી પૂરેપૂરું પોષણ અને ભેજ મળી રહે તમામ પ્રકારના રોપાને અને આ વનની ખાસિયત એ છે કે અહીંયા મધ્ય ગુજરાતમાં મળતી સોથી વધુ જાતો જે અમારા જંગલ ખાતાની રિસર્ચ નર્સરીમાં હતી ત્યાંથી લાવી અને તેનું અહીંયા રોપવામાં આવી છે સૌથી વધુ જાતો અને હવે ત્રણ મહિના આની જાળવણી કરવામાં આવી હવે ત્રણ મહિના પછી અહીંયા આગળ કુદરતી રીતે બીજી ઘણી બધી જાતો ઊગી આવી છે અને અત્યારે એનું જે બધા જે વનસ્પતિ શાસ્ત્રીઓ છે એવા વનસ્પતિ શાસ્ત્રીઓની અહીંયા આગળ મુલાકાત લેવામાં આવી અને તેઓના દ્વારા બસો સ્પીશીઝ નોંધવામાં આવી છે ઘણા બધા પ્રકારના અહીંયા પતંગિયા પણ હવે જોવા મળે છે વીસ થી પચીસ પ્રકારના અહીંયા પક્ષીઓ પણ જોવા મળે છે તો આ વન એક ઓછી જગ્યામાં ઘણા બધા વૃક્ષો વાવી અને એક ગીચ જંગલ ઉભું કરવામાં આવ્યું છે જેને નિહાળવા માટે અંદર બનાવવામાં આવ્યો છે અને એના એમાં ત્રણ ગુંબજ બનાવવામાં આવ્યા છે જે લોકો અહીંયા મુલાકાતે આવે તેઓને બેસવા માટે અને એ ગુંબજ પણ એક ટેકનિકલ વૈજ્ઞાનિક સ્વરૂપે એનો જે ગુંબજ છે એમાં વિવિધ પ્રકારના જે ઝાડો છે એના પાંદડાઓના શેપ આપવામાં આવ્યા છે અને આનો જે ગેટ છે એ પાવાગઢ જે વિરાસતમાં આપણને મળેલું છે તો જે સાત કમાનનું આખા પથ્થરથી બનાવવામાં આવ્યો છે તો આ રીતે આ વન કવચ નું કામ છેલ્લા મે મહિનાથી ચાલુ હતું અને અત્યારે પૂર્ણ કરવામાં આવ્યું છે અને હમણાં બે દિવસમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવનાર છે